नमस्कार विद्यार्थी मित्रों, एना आगला वीडियो में आंतरराष्ट्रीय व्यापार नो ख्याल अने एनु महत्व जोयुं। हवे आपणे निकास व्यापार माटेना प्रोत्साहनो जोवाना छे। तो मित्रों, देश में जरूरी अने अनिवार्य पेदाशोनी मांग सामे पुरवठो जाळवी राखवा, देशनी सुरक्षा माटे तथा आर्थिक विकास माटे आयात करवी पड़े छे। एटले के देश में जे असंतुला छे ए जाळवी राखवा माटे बीजा देश पाथी आपणे कई वस्तु मंगावी पड़ती होय छे। तो आयाती पेदाशो अने सेवाओनी चुकवणी हुंडियामणमांथी करवी पड़े छे। तो हुंडियामण मेळववा अने अर्थकारणनी स्थिरता तेमज सलामती माटे निकास करवी पड़े छे, जेथी हुंडियामण कमाणी थाय छे। आ परिस्थितिमां दरेक देश निकासोने प्रोत्साहन आपे छे। देशमांनी पेदाशो विदेशी आयातકારોને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે। તો નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે। આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેમના માધ્યમમાં પણ સરકારી હોય છે। તો મિત્રો, નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો એટલે કે નિકાસ પ્રોત્સાહન સાનાથી થાય છે તે અહીં આપેલું છે। તો પહેલું છે વેપારી સંધિઓ, કે સરકાર બીજા દેશ પરથી હુંડિયામણ એટલે કે એનું ચલણ મેળવવા માટે આવી જે શરતો મૂકે છે કે આવા જે માધ્યમોનો ઉપયોગ કરે છે તેને નિકાસ પ્રોત્સાહન કહેવામાં આવે છે। પહેલામાં પહેલું આવે છે વેપારી સંધિઓ, બીજું આવે છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, નંબર ત્રણ સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નંબર ચાર નાણાકીય સવલતો અને સેવાઓ, પાંચ બિન આર્થિક સગવડો, છ વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને સાત નિકાસ પ્રક્રિયા વિસ્તાર। તો મિત્રો, આ સાત બાબતો થી આપણે નિકાસ પ્રોત્સાહનો મેળવી શકીએ છે। તો એ સાત બાબતો આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે। તો પહેલામાં પહેલું છે કે સરકાર જે વેપારી સંધિઓ કરે છે, તે કે એક દેશ સાથે બીજો દેશ કઈ રીતે વેપાર માટેની સંધિઓ એટલે કે શરતો કે સગવડો ઊભી કરે છે તે, તો પહેલું જ છે વેપારી સંધિઓ। તો વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે। રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે। આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેની અગ્રિમતા આપશે તેવો કરાર કરે છે। એટલે કે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણો માનનીય વડાપ્રધાન કે કંઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય તો બીજા દેશ પાસે જાય છે, સંધિ માન લો કે વેપાર માટે, તો બીજા દેશો પાસે જાય છે અને એની સાથે સલાહ સંધિ કરે છે અને આપણા દેશમાં ખૂટતી વસ્તુઓ મંગાવે છે, એને આપણે વેપારી સંધિ તરીકે ઓળખવામાં આવે છે। બીજું નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। આ માધ્યમોનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે। આ યોજના અનુસાર નંબર એક નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું, બીજું નિકાસપાત્ર પેદાશો પરના વેચાણ વેરા અને આબકારી વેરા નહીં લેવા કે ઓછા લેવા, નિકાસકારની આવકને સંપૂર્ણ કે અંશત આવકવેરામાંથી મુક્તિ આપવી, નિકાસની પેદાશનો કાચો માલ અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજનો વળતરો આપવામાં આવે છે। મિત્રો, અત્યારે આપણે જોયું કે આપણા દેશની જે પ્રગતિ છે
એ સાધવા માટે આપણા માનનીય વડાપ્રધાને બીજા દેશને મૂડીરોકાણ કરવા માટે કે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા માટે 0% કે કોઈ પણ શરત વગર એ લોકોને આમંત્રણ આપ્યું છે. એ બાબતો એમાં આવતી હોય છે. ત્રીજું છે સંકલિત અને સુગ્રથિત આવક, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન. તો આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. નિકાસ ખાતરી આપવાના બદલામાં નંબર 1 રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું. નંબર 2 કારખાના સ્થાપવાનો લાભ. નંબર 3 કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. નંબર 4 નાણાકીય સવલતો અને સેવાઓ. તો નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. જેમ કે નંબર 1 નિકાસકારોના પેદાશની જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. 2 હુંડિયામણ દરના ફેરફાર સામે રક્ષણ આપવું. 3 આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. 4 આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરેનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમમાં દ્વારા થાય છે. પછી નંબર 5 પર આવે છે બિન આર્થિક સગવડો. તો નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાના બદલે બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે 1 નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. 2 નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમી વ્યવસ્થા કરવી. 3 નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું અનુમાન કરવું. 4 નિકાસ બજારોની માહિતી આપવી. 5 નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા માટે જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પછી નંબર 6 પર આવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સેજ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 10 ફેબ્રુઆરી 2006 ના રોજથી તે અમલી બન્યો છે. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતા વધુ ઉદાર હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે. જેમાં 1 નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, 2 મુક્ત વેપાર વિસ્તાર, 3 મુક્ત બંદરો, 4 ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ અને સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો છે. તો વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજવસ્તુની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણવેરા તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઉત્તેજન આપવું તથા વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. નંબર 7 પર આવે છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર, EPZ, એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેના આ પ્રયત્નો છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તારના પરસ્પરના પર્યાય છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ એટલે કે મુંબઈ, ફાલ્ટા, નોઈડા,
कोचीन, चेन्नई, विशाखापट्टनम, द्वारका पासे कोसिद्रा तथा भरूच पासे दहेज एम विविध स्थले मुक्त व्यापार विस्तार एटले के फ्री ट्रेड झोन स्थापिया छे। निकास प्रोत्साहन माटे मुक्त व्यापार विस्तार में आबकारी जकात देशनी अंदरना अने परदेश साथेना नाणाकीय व्यवहारों परना नियमन अने मजूरीने लगता केटलाक कायदाना नियमोनो हळवा होय छे। आवा विस्तारोमां उद्योगो चलावा माटे प्राथमिक सुविधाओ जेवी के रस्ता, वीजळी, पाणी, संदेशा व्यवहारनी सगवडो, ऊंची गुणवत्तावाळा कच्चा मालनो पुरवठो सतत मळी रहे तेवी खातरी आपवामां आवे छे। तो निकास प्रक्रिया विस्तारोमां सरकार निकासकारोने निकास अंगेनी अध्यतन अने विविध माहिती पूरी पाडे छे। विदेश में विविध पेदाशों बजार की स्थिति, निकास माटेनी राजकीय परिस्थिति, वाहनों की अवर जवर सुविधाओं वगैरह की माहिती पूरी पाड़वामां आवे छे। मित्रों निकास माटे आ प्रमाणे निकास प्रोत्साहनों अपने विविध मध्यमों जोवा मळे छे। आ जोया पछी मित्रों आजनो आपणे होमवर्क जोवानो छे। आजनो होमवर्क छे पहेलो ज सवाल छे के विदेश व्यापारनो अर्थ आपो, बीजो आयात एटले शुं, अने त्रीजो निकास एटले शुं। नंबर चार लॉन्ग क्वेश्चन छे, मोटो प्रश्न छे के विदेश व्यापारनो महत्व समझावो, के विदेश व्यापारना महत्वना जे मुद्दा छे ए तमारे नोटबुकमां लखवाना छे अने फोटो पाडीने ग्रुपमां मूकवाना छे।